સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને લોકસભા બેઠક પરથી ટિકિટ અપાવવા કોંગ્રેસના સ્ટાર પ્રચારક કદીર પીરઝાએ ભલામણ કરી હતી. સુરતમાં નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થતા કોંગ્રેસના જ વર્તુળોમાં એકબીજા પર માછલા ધોવાઈ રહ્યા છે. કોંગ્રેસ વર્તુળો કહે છે કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ નામને મંજૂરી આપી હતી. સુરતના કોંગ્રેસના કાર્યકરો આ મામલે કદીર પીરઝાદા પર માછલા ધોઈ રહ્યા છે. એમનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીમાં કુંભાણી ડિપોઝિટ બચાવી શકે ન હતા તો પછી શું કામ પસંદગી કરાઈ હશે, અને આગેવાનો પણ લડવા માટે તૈયાર હતા. અંદરોઅંદર એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારે ભાજપ સાથે કરોડોમાં સેટિંગ પાડ્યું છે. આ ઉમેદવારને સ્થાનિકોએ સાંતે વિધાનસભામાં કાર્યાલય ખોલવા માટે આગ્રહ કર્યો હતો, જો કે એવી કોઈ જ કામગીરી થઈ ન હતી. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે જવાબદારીઓ પણ સોંપાઈ ન હતી, જેને લઈને પહેલેથી જ શંકા હતી. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને ટિકિટ આપવા વાળા કદીર પીરઝાદા ખુદ પોતાના સુરતમાં જીતી બતાવે તેમ અમદાવાદના વરિષ્ઠ પત્રકાર હરિદેસાઈએ કહ્યું હતું. નિલેશ કુંભાણીની ઉમેદવારી એ કોણે પ્રપોઝ કરી? આ આખો ખેલ 2-2.5 મહિના પહેલાથી રચાયેલો હતો. આમ તો સુરતના પ્રભારી ભરત સોલંકી હતા, અને ભરત સોલંકીએ આણંદની બેઠક પણ લડવી હતી, પરંતુ એમને પછી જમ્મુ કાશ્મીર પાઠવી દેવામાં આવ્યા ત્યાંના પ્રભારી તરીકે. એટલે હું ભરત સોલંકીને એટલા જવાબદાર નહીં લેખું, પણ નિલેશ કુંભાણી જે કંઈ હતા એ એક જ માણસનું નામ પ્રપોઝ કરવામાં આવે છે. અને કોણ પ્રપોઝ કરે છે? કદીર પીરઝાદા. અને કદીર પીરઝાદાને પટેલો માટે એટલો બધો પ્રેમ છે કે એણે કોંગ્રેસના જાહેર મંચ ઉપરથી કોંગ્રેસીઓની હાજરીમાં જગદીશ ઠાકોર જ્યારે કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ હતા ત્યારે, અને હું માનું છું ત્યાં સુધી એમના પ્રભારી, અને વિધાનસભાની ચૂંટણીમાં એમની સાથે કોંગ્રેસને ડૂબાડવા માટે જવાબદાર એવા રઘુ શર્મા, એમની ઉપસ્થિતિમાં આજ કદીર પીરઝાદાએ કહ્યું હતું કે 11% લોકોની પાછળ હું કામ કોંગ્રેસ ભાગે છે. અને એટલા માટે રયા સયા પટેલો પણ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે. કદીર પીરઝાદાની હિંમત હોય તો એ સુરતમાં ચૂંટણી જીતી બતાવે, પણ ખેલ આ છે. કદીર પીરઝાદાએ પેનલ નામના નામ નહીં આપ્યા, એમણે એક જ નામ આપ્યું અમને જે માહિતી છે એ પ્રમાણે.